अत्रे उपस्थित शक्ति स्वरूप माता बहनों तेमज देवतुल्य भाईओ अने अमारा गणपत यूनिवर्सिटी ना एनएसएस कैम्पना तमाम स्टाफ मित्रों अने वाला विद्यार्थी अपना शरीर नी अंदर रोग केम थाय छे, आपणे बीमार केम पड़ीए छे, जाणवुं छे ने बधाने। तो अपना शरीर नी अंदर कोई ने पेट में गैस थाय छे, एसिडिटी, अपचो, अजीर्ण, ढींचणमां वावो, कमरमां दुखावो थवो, हाथ पगमां कड़तर थवी, माથાના બાલ નાની ઉંમરમાં સફેદ થઈ જવા, માથામાં ટાલ પડવી, બાલ ઉતરવા, આ બધા જ પ્રશ્નોનું નિવારણ આયુર્વેદના બુકોની અંદર ચરક ઋષિએ અને અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં ભાગવત ઋષિએ કર્યું છે। તો આપણા શરીરની અંદર રોગ કેમ ઉત્પન્ન થાય છે અને એ રોગને સારો કરવો હોય તો એના માટે શું કરવું જોઈએ? તો આપણું શરીર છે, આપણું બોડી એ પાંચ તત્વોનું બનેલું છે, અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી। આ પાંચ તત્વો એ અંદર જ્યારે ઇનબેલેન્સ થાય છે ત્યારે આયુર્વેદમાં કહે છે કે આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન થાય છે। હવે આ પાંચ તત્વો જેને આયુર્વેદની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ કહેવામાં આવે છે, આ ત્રણ દોષનું જ્યારે ઇનબેલેન્સ થાય છે આપણા શરીરની અંદર ત્યારે આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન થાય છે। અને આપણે રોજિંદા જીવનમાં ભોજનની અંદર કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે દિવસે ને દિવસે વધુ ને વધુ બીમારીઓ આપણને જોવા મળે છે। આજકાલ મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધ્યું છે છતાં દિવસે ને દિવસે વધુ ને વધુ રોગ આપણને જોવા મળે છે। તો આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રણનું જ્યારે ઇનબેલેન્સ થાય છે ત્યારે શરીરની અંદર રોગ ઉત્પન્ન થાય છે। હવે વાત, પિત્ત અને કફનું બેલેન્સ રાખવું હોય, ક્યારે બીમાર ના પડવું હોય તો એના માટે પણ આયુર્વેદની અંદર અદ્ભુત વર્ણન કરેલું છે। તો એના માટે આયુર્વેદમાં કહે છે ઋષિઓએ કે વાત, પિત્ત અને કફ આ ત્રણેયનું બેલેન્સ ક્યારે બગડે છે? તો આપણે આપણા જીવનમાં, રોજિંદા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા શરીરમાં વાત, પિત્ત અને કફનું ઇનબેલેન્સ થાય છે। અને વાયુનું જ્યારે ઇનબેલેન્સ થાય છે એટલે કે શરીરમાં જ્યારે વાયુ વધી જાય છે ત્યારે 80થી પણ વધારે પ્રકારની બીમારીઓ થાય છે। અને પિત્તનો પ્રકોપ થાય છે એટલે કે પિત્ત જ્યારે શરીરમાં વધી જાય છે ત્યારે 40થી પણ વધારે પ્રકારની બીમારીઓ થાય છે। આવું ઋષિઓએ આયુર્વેદની અંદર હજારો વર્ષો પહેલાં આનું વર્ણન કરેલું છે। તો વાત, પિત્ત અને કફનું બેલેન્સ રાખવું હોય તો શું કરવું જોઈએ? આયુર્વેદની અંદર ભાગવત ઋષિએ 60,000 સૂત્રો લખ્યા છે એટલે કે નિયમો બતાવે છે। એમાંના કેટલાક નિયમો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। નિયમ નંબર 1, હવે ધ્યાન રાખજો, આપણે કઈ કઈ જગ્યાએ ભૂલો કરીએ છીએ રોજિંદા જીવનની અંદર, દિનચર્યાની અંદર, જેના કારણે આપણા શરીરમાં રોગ થાય છે। નિયમ નંબર 1, કેટલું ખાવું? બોલો, કેટલું ખાવું? આપણી ઘંટી 24 કલાક ચાલુ હોય, લાઇટ જાય છે, તો આયુર્વેદમાં કહે છે કે ભૂખ કરતાં ઓછું ખાવું। આપણે આ નિયમનું પાલન કરીએ છીએ, પેટ ભરાઈ જાય, ટેટા જેવા થઈ જાય તો એ ઘંટી ચાલુ જ રાખીએ છીએ। તો આયુર્વેદનો પહેલો નિયમ છે, પહેલો સિદ્ધાંત છે, ભૂખ કરતાં ઓછું ખાવું। જેમ કુકરની અંદર સીટી વાગે ને, 3 સીટી વાગે એટલે ખીચડી ચડી જાય, તો આપણા શરીરની અંદર, આપણા બોડીની અંદર ઈશ્વરે, પરમાત્માએ આ શરીરની અંદર એવી સીટી મૂકી છે, જ્યારે આપણે ખોરાક લઈએ ત્યારે ખોરાક આપણા હોજરીની અંદર જાય છે અને 50% આપણી હોજરી ભરાઈ જાય ત્યારે આપણે જ્યારે ભોજન કરતા હોઈએ ત્યારે આપણા શરીરની અંદરથી એક ઓડકાર આવે છે। શરીરની અંદર, હોજરીની અંદર રહેલો વાયુ જ્યારે 50% હોજરી ભરાઈ જાય છે ત્યારે વાયુ બહાર આવે છે, જેને આયુર્વેદની અંદર તૃપ્તિ ઓડકાર કહેવામાં આવે છે। કાલે ઘેર જઈને ચેક કરવો તો કરી લેજો, જ્યારે ભોજન કરતા હોઈએ ને, જમવાનું પૂરું થવાનું બાકી હોય થાળીની અંદર, એ વખતે આપણને એક ઓડકાર આવે છે, એને તૃપ્તિ ઓડકાર કહેવામાં આવે છે। અને એ ઓડકાર આવે એટલે સમજી લેવું કે આપણું બોડી, આપણું શરીર, આપણી હોજરી હવે આપણને ખાવાનું બંધ કરવાનું કહે છે। સીટી વાગી જઈ મતલબ કે ભૂખ કરતાં ઓછું ખાવાનું, જ્યારે તૃપ્તિ ઓડકાર આવે ત્યારે જો આપણે ભોજન ખાવાનું બંધ કરી દઈએ તો આયુર્વેદમાં કહે છે કે ભૂખ કરતાં ઓછું ખાવાનું રાખીએ તો આપણે જલ્દી બીમાર નહીં પડીએ। પણ આપણે એવું કરીએ છીએ, સવારે ઉઠીને ચાન ભાખરી દબાઈને ટેટા જેવા કહીને, ટેટા જેવા થઈ જઈએ, બરાબર પેટ ભરીને ખાઈએ, પછી મહેસાણા જતા હોય મોટપ ચોકડી આવત કે ભાઈ ગરમ ગરમ ગોટા બનાવ લાવતા ને, 2 ડીશ ગોટા ઝાપટી જઈએ,
વળી પાછા મહેસાણા જઈએ તો ચોકરી આવે તો કે અલે આ સુરતી ખમણ હાર, તો પાછા એક ડીશ ખમણ ખાતા આવીએ. બપોરે એક વાગે ઘેર આવીએ એટલે દાળ ઢોકળી કે દાળ ભાત કે જે કંઈ બનાવ્યું પાછા આપણે ખાઈએ ખાઈએ છીએ કે નહીં. અને રવિવારે તો બહેનો શું કે રવિવાર કે ગુરુવારની રજા હોય તો જલ્દી ખાઈ લેવાનું, મોડું થાય અમારે કામ કરવાનું. એટલે બહેનો ભૂખ આપણને ના લાગી હોય તો પણ જલ્દીથી ખવડાવી દો ને, ખવડાવી દો છો કે નહીં વહેલા વહેલા કામ કરવા માટે. તો આયુર્વેદમાં કહે છે કે ભૂખ લાગે ત્યારે ખાવું અને ભૂખ કરતાં ઓછું ખાવું. આ એક જ નિયમનું જો આપણે પાલન કરીશું, ભૂખ કરતાં ઓછું ખાવાનું રાખીશું, તો આયુર્વેદમાં કહે છે કે મોટાભાગની બીમારીથી આપણે બચી શકીશું. હવે નંબર બે, ક્યારે ખાવું? તો કે બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું. આપણે કરીએ છીએ બરાબર કકડીને ભૂખ લાગે, આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ પેટમાં બિલાડો બોલે છે, તો બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ જો ભોજન કરવામાં આવે તો એ ભોજનનું યોગ્ય રીતે અને સમયસર પાચન થાય છે. આવું આયુર્વેદમાં ઋષિઓએ હજારો વર્ષો પહેલાં કહ્યું છે. અને આ રીતે જો આપણે આ નિયમનું પાલન કરીશું તો જલ્દીથી બીમાર નહીં પડીએ. પણ આપણે શું કરીએ છીએ, આપણી ઘંટી 24 કલાક ચાલુ, સવારે ચા નાસ્તો કરીએ, વળી બપોરે 12 વાગે એટલે દાળ ભાત શાક રોટલી ખાઈએ, 2:30-3 વાગે ચા બનાવીએ એટલે કહીએ એટલે મમરા લાવો ભાઈ કહો તો ખાખરો લાવો, એકલી ચા ના પીએ, વળી 4:30 થાય એટલે કે પેલું સફરજન પડ્યું હોય ફ્રીજમાં લાવો કાપીને ખાઈએ, કહો તો કે સિંગ ચણા લાવો, સિંગ લાવીએ, ચણા લાવીએ, મમરા લાવીએ, ગમે તે વસ્તુ આપણી ઘંટી 24 કલાક ચાલુ રહે છે, લાઇટ જતી નથી. વળી પાછા સોજે આપણે ભોજન કરવા જઈએ તો કેવું ભોજન કરીએ, પાકું ભોજન, સમોસા બનાવીએ, કચોરી બનાવીએ, અથવા બહાર મેરેજમાં હોટલમાં લગ્નમાં જવાનું થાય તો ત્યાં પણ આપણે કેવું ભોજન કરીએ છીએ, પેટ ભરીને મસાલેદાર તીખું ટમટમતું. આ બધી ભૂલો કરીએ છીએ આપણે, એના લીધે આયુર્વેદમાં કહે છે કે આપણને રોગ થાય છે. તો ભોજન ક્યારે કરવું? તો આયુર્વેદમાં કહે છે કે સૂર્યોદય થાય ત્યાંથી સૂર્યાસ્ત સુધી ભોજન કરવાનો સમય આપે છે. તમે જુઓ પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, તો એ સવારે સૂર્યોદય થાય ત્યારે ભોજનની શોધમાં નીકળી જાય છે અને ભરપેટ ભોજન કરે છે. અને રાત્રે સંધ્યા ટાઈમ થાય, સૂર્યાસ્ત થાય પછી કોઈપણ પક્ષી હોય કે પ્રાણી હોય તો એ ભોજન કરતા નથી. અને આપણે રાત્રે હોટલમાં જઈને ખાઈએ છીએ ને 10 વાગે 11 વાગે, એટલા માટે આપણને રોગ થાય છે. અને આપણે ભેંસને કહીએ છીએ કે ભાઈ બુદ્ધિ વગરની ભેંસ. તમે જુઓ કોઈપણ પક્ષી છે, પ્રાણી છે, રાત્રે 10 વાગે કે 12 વાગે તમે એને ભોજન આપશો, કબૂતરને કે ચકલીને દાણા નાખશો તો ખાવા આવે છે. તમારા તેલોલી ગામમાં આવે છે ખાવા રાત્રે 12 વાગે? નથી ખાતા પક્ષીઓ રાત્રે 12 વાગે કે 10 વાગે. સંધ્યા ટાઈમ થાય, સૂર્યાસ્ત પછી કોઈપણ પક્ષી હોય કે પ્રાણી હોય એ ભોજન નથી કરતા. એમને ખબર પડે છે કે હવે સંધ્યા ટાઈમ થઈ ગયો, રાત પડી, ભોજન કરાય નહીં. જ્યારે આપણે રાત્રે 11 વાગે કે 10 વાગે 12 વાગે પણ નાસ્તો કરીએ, બહાર હોટલમાં જમવા જઈએ છીએ, તો ભૂખ કરતાં ઓછું ખાવું, ભૂખ લાગે ત્યારે ખાવું. અને કેવી રીતે ખાવું? તો કે ખૂબ ચાવી ચાવી ચાવીને ખાવાનું. 32 દાંત આપ્યા છે આયુર્વેદમાં, કહે છે કે 1 કોળિયો 32 વખત ચાવવાનો. હા ભાઈ એટલો બધો ટાઈમ હોય ના હોય ને? 32 વખત ચાવવાનું મતલબ કે આયુર્વેદમાં આપણા ઋષિઓ કહે છે કે આપણે ખૂબ ચાવી ચાવીને જો ભોજન કરીશું તો એ આપણા મોઢાની અંદર સલાઈવા એટલે કે લાળ ઉત્પન્ન થાય છે, એ લાળ આપણા ખોરાકમાં ભળી જાય છે. તો એ ખોરાકનું આયુર્વેદમાં કહે છે કે 50% ખોરાક મોઢાની અંદર પચી જાય છે, પણ જો ખૂબ ચાવી ચાવી ચાવીને ખાવામાં આવે તો. પણ આપણે આ નિયમનું પાલન કરતા નથી. પાણીપુરી ખાવા ગયા હોય, એક પૂરી મોઢા મૂકીએ, તું જાન મો આવું, તું જાન મો આવું. દાબેલી ખાતા હોય તો ડૂચે ડૂચે ફટાફટ, ભાઈ પેટની અંદર દાંત આપેલા નથી. મોઢાની અંદર જેટલું ચાવી ચાવીને ખાઈશું તો આપણે જલ્દી બીમાર નહીં પડીએ. નિયમ નંબર 2, ભૂખ લાગે ત્યારે જ ખાવું. અને નિયમ નંબર 3, ભૂખ કરતાં ઓછું ખાવું. હવે ભોજન કર્યા પછી કઈ કઈ ભૂલો કરીએ છીએ જેના લીધે આપણને રોગ થાય છે? તો આયુર્વેદમાં પહેલું સૂત્ર લખ્યું છે, ભોજન અંતે વિષમવારી, મતલબ કે ભોજન કર્યા પછી પાણી પીએ તો શરીરમાં રોગ થાય થાય ને થાય, સમય આવે ત્યારે રોગ થાય. અત્યારે ના ખબર પડે કેવી રીતે રોગ થાય. તો આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે ખોરાક અન્નનળી દ્વારા જઠરની અંદર જાય છે અને જઠરની અંદર ખોરાક 1.5 કલાક સુધી વલોવાય છે.
જઠરની અંદર HCl હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે એ ખોરાકનું પાચન કરવા માટે. આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે. આપણા જઠરની અંદર HCl હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, જે ખરાબ બેક્ટેરિયા ત્યાં નાશ પામે છે. હવે આપણે ભોજન કર્યા પછી તરત પાણી પીએ તો શું થાય? જઠરની અંદર રહેલો જે અગ્નિ છે એ ખોરાકનું પાચન કરવા માટે અગ્નિ પ્રદીપ્ત થાય છે, અને ભોજન કર્યા પછી તરત પાણી પીએ તો આપણો અગ્નિ, આયુર્વેદ કહે છે કે મંદ પડે છે, આપણો જઠરની અંદર રહેલો અગ્નિ બુઝાઈ જાય છે. અને એટલા માટે આયુર્વેદમાં કહે છે કે જો ભોજન કર્યા પછી તરત પાણી પીવામાં આવે તો આપણો અગ્નિ મંદ પડે છે, અને એ જે ભોજન લીધું હોય એ ભોજન પૂરેપૂરું પાચન થતું નથી અને એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે. કાચો આમ જેને આયુર્વેદની અંદર 20 સમાન ગણવામાં આવે છે, જેને આજનું મેડિકલ સાયન્સ LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન થાય છે. કારણ કે આપણે જે ખોરાક લઈએ 1.5 કલાક સુધી જો જઠરાગ્નિ પ્રદીપ્ત ના થાય તો આપણો ખોરાક બરાબર પાચન થતું નથી. પછી જમ્યા પછી આપણે શું કરીએ છીએ તો આઈસ્ક્રીમ ખાઈએ છીએ. આપણે રિસેપ્શનમાં કે મેરેજમાં જઈએ ને તો બરાબર ભોજન કર્યા પછી શું કરીએ? આઈસ્ક્રીમનું કાઉન્ટર શોધીએ કે ભાઈ આઈસ્ક્રીમ ક્યાં છે. તો ભોજન કર્યા પછી કોઈ દિવસ આઈસ્ક્રીમ ખવાય નહીં. કેમ? તો કે આપણી જઠરાગ્નિ મંદ પડે છે. તો આવી નાની નાની બાબતોની અંદર આપણે ભૂલો કરીએ છીએ, જેના કારણે આપણા જીવનની અંદર દિવસે ને દિવસે બીમારીઓ વધતી જાય છે. હવે પાણી કેવી રીતે પીવું, ક્યારે પીવું અને કેટલું પીવું? તો આયુર્વેદમાં કહે છે કે જ્યારે પણ તરસ લાગે ત્યારે જ પાણી પીવું. ઘણા લોકોને હું જોઉં છું તરસ ના હોય છતાં એ લોકો પાણી પીધે જ રાખે છે. તો આયુર્વેદમાં કહે છે કે જો તરસ ના લાગી હોય અને જો પાણી પીવામાં આવે તો એ પાણી પણ આપણા શરીરને સમય આવે ત્યારે નુકસાન કરે છે. પાણીનું પણ પાચન થવું ખૂબ જરૂરી છે. જો આપણે સાદું પાણી પીએ તો 1 કલાક જેટલો સમય પાણીને લાગે છે. એટલે આયુર્વેદમાં કહે છે કે ભોજન કર્યા પછી 1.5 કલાક પછી, ઓછામાં ઓછો 1 કલાક પછી પાણી પીવાનું, ભોજન કરવાના 1 કલાક પહેલાં પાણી પીવાનું. ઘણા લોકોને ટેવ હોય છે, ભોજન કરતાં કરતાં પાણી પીવે છે, જમવાની જમ્યા પછી તરત પાણી પીવે છે, જમવાની 10 મિનિટ બાકી હોય ને પાણી પીવે છે. તો ક્યારેય પાણી પીવું નહીં. એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે, ગેસ અને એસિડિટી એની અંદરથી જ આપણને શરીરની અંદર થાય છે. તો આપણે જો તંદુરસ્ત અને નિરોગી રહેવું હોય તો પ્રકૃતિના નિયમનું પાલન કરવું પડે, કુદરતના નિયમોનું પાલન કરવું પડે. જે રીતે પક્ષીઓ અને પ્રાણીઓ કરે છે એ રીતે આપણે પણ જે કુદરતના નિયમો છે એનું પાલન કરવું જોઈએ. અને એટલા માટે કહ્યું છે યથાપિંડે તથા બ્રહ્માંડે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે યથાપિંડે તથા બ્રહ્માંડે, મતલબ કે આ પિંડની અંદર જે 5 તત્વોનું આપણું શરીર બનેલું છે એ જ 5 તત્વોનું આ બ્રહ્માંડ બનેલું છે. અને આ 5 તત્વોની જ્યારે વધઘટ થાય છે આપણા શરીરની અંદર, ઇનબેલેન્સ થાય છે, ત્યારે આયુર્વેદમાં કહે છે કે આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન થાય છે. અને આ 5 તત્વોનું બેલેન્સ ક્યારે બગડે છે? તો કે વાત પિત્ત કફ, સવાર બપોર અને સાંજ. સવારે વાયુનો પ્રકોપ થાય છે આપણા શરીરની અંદર, એટલે સવારે વાયુનું બેલેન્સ કરવું જરૂરી છે. બપોર થાય એટલે અગ્નિ પ્રદીપ્ત થાય છે, એટલે પિત્તનો પ્રકોપ થાય છે આપણા બોડીની અંદર, શરીરની અંદર. અને રાત્રે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે શરીરની અંદર કફનો પ્રકોપ થાય છે. આમ સવાર બપોર સાંજ 3 ટાઈમ વાત પિત્ત અને કફનું ઇનબેલેન્સ થાય છે બોડીની અંદર, શરીરની અંદર. એ જ રીતે ઋતુ પ્રમાણે પણ શરીરની અંદર વાત પિત્ત અને કફનું ઇનબેલેન્સ થાય છે. દાખલા તરીકે ઉનાળાની ઋતુ હોય, ગ્રીષ્મ ઋતુ, તો એ સમયે આપણને પિત્તજન્ય રોગ થાય છે, શરીરની અંદર પિત્તનો પ્રકોપ વધે છે. અને શિયાળો હોય તો આપણને શરદી કફ અને ઉધરસ થાય છે, એટલે કે આપણને કફજન્ય રોગ થાય છે. વાત પિત્ત કફ ઉંમર પ્રમાણે પણ એની અંદર બદલાવ આવે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે તે 16 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આયુર્વેદ મુજબ કફજન્ય રોગ થાય છે. તમે જુઓ નાના બાળકો હોય તો એમને શરદી થાય, ઉધરસ થાય, કફ થાય, જેને આજનું મેડિકલ સાયન્સ ન્યુમોનિયા કહે છે, અથવા તાવ આવે. નાના બાળકોને કોઈ દિવસ એસિડિટી, ડાયાબિટીસ, હાઈ બીપી આવું થાય છે? નથી થતું. કેમ? તો કે આયુર્વેદમાં કહે છે કે બાળકનો જન્મથી તે 16 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આપણા શરીરની અંદર કફનો પ્રકોપ થાય છે, એટલે કે કફજન્ય રોગ થાય છે. અને 16 વર્ષથી 40 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આયુર્વેદ મુજબ આપણા શરીરની અંદર પિત્તનો પ્રકોપ થાય છે, એટલે કે પિત્ત વધે છે. એટલે આંખોમાં બળતરા થવી, પેશાબમાં બળતરા થવી, પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, માથાના બાલ
नानी उम्र में सफेद थी जवा माथा में टाल पड़वी बाल गरवा पगना तड़िया में बढ़तरा थवी आवी अनेक प्रकार की पित्तजन्य बीमारी अपना शरीर में 16 वर्ष पशी धीमे धीमे आवानी शुरुआत थी जाए 50 के 60 वर्ष पशी आयुर्वेद मुजब शरीर की अंदर वायु प्रकोप थाय वायुजन्य रोग थाय ढींचण में दुखाव थव कमर में दुखाव थव हाथ पगना सौदा जकड़ाई जवा आवा अनेक प्रकार की बीमारी वायुजन्य रोग थाय तो घना पग में कड़तर थाय एम बहनों ने घनी जो कि पगे कड़तर थाय तो आखी रात घना बहनों दुपट्टो बांधी सूई जाए तो ऊँगा थाय से पग में कड़तर कोई ने नाना बाड़कों ने पण घनी कहीं रमी ने आया तो पग में कड़तर थाय तो घनी आपणे कड़तर ना थाय एना दवा लेता है तो आयुर्वेद में कड़तर थाय तो एना अद्भुत उपाय बतावे शू करने 3 खजूर लेवानी केटली खजूर 3 पेशी खजूर लेवानी एनो ठीलियो काढ़ी देवानो रात्रे 1 ग्लास पानी में पलाड़ी देवानी सवारे उठी 1 खजूरनू पानी छे ने एने क्रश करी देवानो अने ए पानी पी जवानो सवारे फरीथी 3 खजूर पलाड़वानी अने 5 के 6 कलाक पछी 1 खजूरनू पानी छे ए क्रश करी अने पी जवानो अथवा आ रीते तमने टाइम ना मळे तो 3 खजूर खूब चावी 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 ने खाई जवानी दररोज तमे 2 अथवा 3 खजूर खावानुं राखशो तो आयुर्वेदमां कहे छे कि पगमां कोई दिवस कड़तर नहीं थाय आ मैं जात पर अनुभव करेलो छे मने पहेला पग बहु दुखता था कड़तर थती हती ज्यारथी खजूर खावानी शरूआत करी त्यारथी कोई दिवस पगमां दुखावो थतो नथी कड़तर थती नथी हवे बहेनोने माथानी अंदर बाल उतरता होय उतरे छे कोईने हा तो एना माटे आयुर्वेदमां उपाय बतावे छे ऋषिओए 1 ચમચી તલ ખાવાના મુખવાસની અંદર અને દેશી ગોળ જે કાળો ગોળ આવે છે ને રબડી ચમચીથી ખાઈ શકાય 1 ચમચી ગોળ અને 1 ચમચી તલ દરરોજ મુખવાસમાં ખાવાના તો આયુર્વેદમાં કહે છે કે કોઈ દિવસ માથાના બાલ નહીં ઉતરે અને માથાના બાલ સફેદ નહીં થાય નાની ઉંમરમાં અને માથામાં કઈ તેલ નાખવાનું કહે છે ખબર છે તલનું તેલ નાખવાનું હું દરરોજ તલનું તેલ નાખું છું માથામાં તલનું તેલ માથામાં નાખવાથી કોઈ દિવસ બાલ નાની ઉંમરમાં સફેદ ના થાય બીજું તલનું તેલ દરરોજ માથામાં નાખવાથી નાની ઉંમરમાં બાલ માથાના ગરવાનો પ્રશ્ન બંધ થઈ જાય માથાના બાલ કેમ ગરે છે તો કે પિત્તજન્ય રોગ થાય છે આપણા બોડીની અંદર શરીરમાં જ્યારે પિત્ત વધે છે તો પિત્ત ક્યાંથી વધે છે તો આપણે એવા ખોરાક ખાઈએ છીએ મસાલેદાર ગરમ તીખા ટમટમતા એના લીધે શરીરમાં પિત્ત વધે છે અને પિત્ત વધે તો જ માથાના બાલ ઉતરવાની શરૂઆત થઈ જાય છે હવે નાના બાળકો પથારીમાં પેશાબ કરી જતા હોય શિયાળાની અંદર તો એના માટે આયુર્વેદમાં ઉપાય બતાવે છે અમુક બાળકો હોય 3જા 4થા 5મા ધોરણમાં આવેલા તો ભૂલથી શિયાળાની અંદર જ આ પ્રોસેસ થાય છે કેમ થઈ જાય છે તો એવા બાળકોને આયુર્વેદમાં કહે છે તલ અને દેશી ગોળ ખાવાનું આપો પગ દુખાવો નહીં થાય અને પેશાબ કરવાનો જે પ્રોબ્લેમ છે શિયાળાની અંદર કારણ કે તલની અંદર વિટામિન ઈ રહેલું છે પેશાબ સંગ્રહ કરવાની થેલી છે એને મજબૂત કરાવે મજબૂત રાખે છે અને બાળકને જ્યારે તમે સવારે ઉઠાડો ત્યારે એના પેટમાં જે કંઈ પેશાબ હોય એ ખુલ્લીને પેશાબ આવે છે તો તલ ખાવાના આટલા બધા ફાયદા છે અને એટલા માટે આપણા આયુર્વેદના ઋષિઓ કહે છે કે તલનું તેલ જ ખાવું જોઈએ આપણે ખાઈએ છીએ નથી ખાતા બાજરીનો રોટલો ખાવાથી B12 જિંદગીમાં ક્યારે શરીરમાં ઘટતું નથી તમે જુઓ જે લોકો શહેરમાં રહે છે ને એમને B12ના ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે આપણા ઘડિયાઓ બાજરીનો રોટલો ખાતા હતા બાજરીના રોટલાની અંદર B12 ભરપૂર મળી રહે છે તો તલની ચીકી ખવાય પણ દેશી ગોળ હોવો જોઈએ પછી શિંગદાણા પણ શેકી અને શિંગદાણાની સાથે ગોળ પણ ખવાય પણ શિંગદાણા કફજન્ય થાય છે અમુક લોકોને જેને કફ થતો હોય એ લોકોએ શિંગદાણા ના ખાવા જોઈએ હવે જે લોકોને વારંવાર કફ થઈ જાય છે એ લોકોએ દેશી ઓરિજિનલ શુદ્ધ મધ હોય તો 1 ચમચી મધ એની અંદર ચપટી સૂંઠ પાવડર લેવાનો સૂંઠ પાવડર ના હોય તો તજનો પાવડર ચપટી લેવાનો આ બંનેનું મિશ્રણ કરી ગમે તે એક લેવાનો સૂંઠ પાવડર હોય તો સૂંઠ પાવડર અને દરરોજ સવારે અને સોજે 2 ટાઈમ જો તમે મધ સાથે ચાટી જવાનું રાખશો ખાવા ચાટવાનું ધીમે ધીમે તો કોઈ દિવસ તમને કફ નહીં થાય શરીરની અંદર આ મેં જાત ઉપર અનુભવ કર્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી એટલા માટે કહું છું
હવે બીજું છે, જે બાળકોની યાદ શક્તિ ન રહેતી હોય એવા બાળકોએ દરરોજ રાત્રે સૂતી વખતે નાકની અંદર ગાયના દેશી ગાયનું શુદ્ધ ઘી હોય ઘરે બનાવેલું તો એના એક એક ટીમ્પા નાકમાં દરરોજ નાખવાના. હું દરરોજ રાત્રે સૂતી વખતે મારા નાકની અંદર દરરોજ એક એક ટીમ્પુ ગાયના ઘીનું દરરોજ નાખું છું ડેલી. એટલે તમને કહું છું, ગાયના ઘીનું એક એક ટીમ્પુ નાકની અંદર નાખવાનું રાખશો તો બુદ્ધિની અંદર તેજસ્વીતા આવે છે, યાદ શક્તિમાં વધારો થાય છે. આ હું બોલું છું ને તમારી આગળ, બે મિનિટમાં ભૂલી જતો હતો. યાદ શક્તિ બુદ્ધિની અંદર તેજસ્વીતા આવે છે અને મગજના કોઈ પણ પ્રકારના રોગ હોય તો એ દૂર થાય છે. મગજ સુધી કોઈ ઔષધિ પહોંચાડવી હોય તો નાક દ્વારા તમે જે ઔષધિ પહોંચાડો, નાકની અંદર ટીમ્પા નાખશો ગાયના ઘીના શુદ્ધ, તો એ મગજની અંદર જશે અને બાલ નાની ઉંમરમાં સફેદ નહીં થાય. બાલ કોઈ દિવસ નાની ઉંમરમાં જે લોકોને ટાલ પડે છે ને, ટાલ નહીં પડે. અહીંયા મારી વાત પૂરી કરું છું. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા એ બદલ સમગ્ર દેલોલી ગામના તમામ નાગરિકોનો અને જે લોકોએ સાથ અને સહયોગ આપ્યો, NSS કેમ્પના તમામ વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. મેડમ સાલ ઉડાડીને સ્વરનું સ્વાગત કરે છે અને માર્ગદર્શન હેઠળ બદલ મોમેન્ટો આપીને સરનું સ્વાગત કરવામાં આવશે. નિલેશભાઈ સરને હું નમ્ર વિનંતી કરીશ કે સરનું સ્વાગત કરે. અચ્છા ઠરી જાય, શું લ્યા તાળીઓ વગાડો.